નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર. આજે આપણે ધોરણ 9ની તારીખ 25/7/2024ના રોજ જે વિજ્ઞાન વિષયની એકમ કસોટી લેવાવાની છે તેની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો ચાલો શરૂ કરીએ આપણે સેક્શન એ, જે કુલ 7 ગુણનો છે. એમાં પ્રશ્ન નંબર 1 અહીંયા કહ્યું છે કે નીચે આપેલા 15 પ્રશ્નોમાંથી સૂચના મુજબ કોઈ પણ 3 પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો સવાલ, પ્રાચીન વિચારધારા મુજબ નીચેનામાંથી કયું પદાર્થનું વર્ગીકરણ નથી? તો જવાબ આવશે છોડ. ત્યાર પછી બીજું, 298 કેલ્વિન તાપમાને પાણીની ભૌતિક સ્થિતિ શું હશે? તો જવાબ આવશે વાયુ. ત્રીજું, નીચેનામાંથી કઈ ક્રિયા પદાર્થને વાયુમાંથી ઘન સ્થિતિમાં રૂપાંતર કરી શકે છે? તો ઉદ્ધ્વપાતન. નીચેનામાંથી કયો દબાણનો એકમ છે? તો પાસ્કલ. નીચેનામાંથી કયું કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ કહેવાય? તો જવાબ આવશે સૂકો બરફ. ત્યાર પછી છઠ્ઠું, એક વાતાવરણમાં દબાણે પાણીની ઉત્કલન બિંદુ ખાલી જગ્યા છે? તો 100 અંશ સેલ્સિયસ. સાતમું, કદનો એકમ ખાલી જગ્યા છે? તો ઘન મીટર. આઠમું, વજનનો એકમ ખાલી જગ્યા છે? તો ન્યૂટન. નવમું, ખાલી જગ્યા પરિબળોને કારણે બાષ્પીભવનનો દર વધતો નથી? તો તાપમાનનો ઘટાડો. બરફનું ગલન બિંદુ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે 273 કેલ્વિન. ત્યાર પછી નીચેના પ્રશ્નો માટે સાચું કે ખોટું પસંદ કરો. એમાં 11મો સવાલ, દ્રવ્ય સૂક્ષ્મ કણોથી બનેલું હોય છે? તો સાચું. પદાર્થની અવસ્થાનો પરસ્પર રૂપાંતરિત છે? તો સાચું. ઘન પદાર્થનું પ્રસરણ સૌથી વધુ છે? તો ખોટું. ઘનનું ગલન બિંદુ કણો વચ્ચેનું આકર્ષણ બળ દર્શાવે છે? તો સાચું. પ્રવાહીનો આકાર ચોક્કસ હોય છે? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 1b, નીચેના 10 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલો સવાલ, દ્રવ્યના કણોની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ જણાવો. તો દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે કે તે ગતિજ ઉર્જા ધરાવે છે. તાપમાન વધતા કણોની ગતિજ ઉર્જા વધે છે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે અને દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવે છે. બીજો સવાલ, ઘન પદાર્થના કોઈ પણ 2 લાક્ષણિક ગુણધર્મો જણાવો. તો ઘન પદાર્થને ચોક્કસ આકાર છે અને નિશ્ચિત નિશ્ચિત કદ હોય છે. ઘન પદાર્થ પર ભાઈ બાણની ખાણ અમર થતી નથી અને તેથી સંકોચન પામતો નથી. ઘન પદાર્થ તલ હોતા નથી, આથી વહી શકતો નથી. બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે, પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે, આથી તે દ્રઢ હોય છે. ત્યાર પછી ત્રીજું, મહેશ ઉનાળામાં સુતરાવ કપડાં પહેરવાનું પસંદ કરે છે, તેનું કારણ આપો. તો મહેશ ઉનાળામાં સુતરાવ કપડાં પહેરવાનું પસંદ કરે છે કારણ કે શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળા એટલે કે ગરમીના દિવસોમાં આપણને વધુ પરસેવો થાય છે, જેનાથી આપણને ઠંડક મળે છે. બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસ થી ઉર્જા મેળવી અને બાષ્પમાં ફેરવાઈ જાય છે. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉષ્મા ઉર્જાનું આપણા શરીરમાંથી શોષણ થાય છે, જેથી શરીરને ઠંડક મળે છે. જોકે સુતરાવ કપડામાં પાણીનું અવશોષણ વધુ થાય છે, તેથી આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ વાતાવરણમાં સરળતાથી બાષ્પીભવન પામે છે. ચોથું, ઘન અને પ્રવાહી વચ્ચેના તફાવતના 2 મુદ્દામાં ઘન પદાર્થ. તો ઘનના ઘટક કણો વચ્ચેનું અંતર નહિવત હોય છે, પ્રવાહીના ઘટક કણો વચ્ચેનું અંતર ઘન કરતાં થોડું વધારે હોય છે. ઘન પદાર્થ જોઈએ તો તેમાં આંતરાણ્વીય બળ ઘણું જ પ્રબળ હોય છે. પ્રવાહીમાં જોઈએ તો આંતરાણ્વીય બળ ઘનની સાપેક્ષે ઓછું હોય છે. ઘનની સંકોચનીયતા ખૂબ ઓછી હોય છે, પ્રવાહીની સંકોચનીયતા થોડી વધારે હોય છે. ઘન એ દ્રઢ છે, પ્રવાહી એ તરલ છે. પ્રવાહી અને વાયુ વચ્ચેનો તફાવતના 2 મુદ્દા, પ્રવાહીના ઘટક કણો વચ્ચેનું અંતર થોડું વધુ હોય છે, વાયુના ઘટક કણો વચ્ચેનું અંતર ખૂબ જ વધુ હોય છે. તેમાં આંતરાણ્વીય બળ નબળું હોય છે, તેમાં આંતરાણ્વીય બળ નહિવત હોય છે. પ્રસરણ દર વાયુ કરતાં ઓછો હોય છે, પ્રસરણ દર પ્રવાહી કરતાં વધુ હોય છે. પ્રવાહી પદાર્થને નિશ્ચિત કદ હોય છે, વાયુ પદાર્થને નિશ્ચિત કદ હોતું નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, ચીમનીનો ધુમાડો, મધ, પાણી અને કપાસ. તો એમાં સર્વપ્રથમ ચીમનીનો ધુમાડો, ત્યાર પછી કપાસ, ત્યાર પછી પાણી અને ત્યાર પછી મધ. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વ્યાખ્યાયિત કરો. તો ગલન બિંદુ, જે લઘુત્તમ તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. ઉત્કલન બિંદુ, તો જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. ત્યાર પછી 8મો સવાલ, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનો તફાવત. તો ગલન બિંદુ જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. ઉત્કલન બિંદુ એક વાતાવરણ દબાણ અને જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે એ તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે.
ઉદાહરણ જોઈએ તો બરફનું ગલનબિંદુ 273.15 કેલ્વિન, જ્યારે પાણીનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન છે. ઘનમાંથી પ્રવાહી તરફ અને પ્રવાહીમાંથી વાયુ તરફ થતું હોય છે. પ્રવાહીની તુલનામાં વાયુઓમાં પ્રસરણ વધુ હોય છે. કારણ સાથે સમજાવો તો ગરમ ખોરાકની સોડમ થોડા મીટર દૂર સુધી પણ આવે છે, કારણ કે તાપમાન વધતા કણોની ગતિજ ઊર્જા વધે છે. આથી તે હવામાં ભળી ઝડપથી પ્રસરે છે. જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે, કારણ કે અહીં કણોની ગતિ ઊર્જા ઓછી હોવાથી તેનું પ્રસરણ ધીમું થાય છે. ત્યાર પછી છે ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા વચ્ચેનો તફાવતના બે મુદ્દા લખો. તો ગલનગુપ્ત ઉષ્મા પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઊર્જાને ગલન ઉષ્મા ઊર્જા કહે છે. જ્યારે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા તો પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને 1 અને વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઊર્જાને બાષ્પીભવનની ગુપ્ત ઊર્જા કહે છે. પાણીની બાષ્પીભવન ઊર્જા 2.259.10×6 જૂલ પ્રતિ કિલોગ્રામ છે. ત્યાર પછી છે સેક્શન બી, એમાં પ્રશ્ન નંબર 2A. નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલું, નીચા તાપમાને રહેલા કોઈ પ્રવાહીને ઊંચું દબાણ આપીએ તો દ્રવ્યની કઈ સ્થિતિ મેળવીશું? તો જવાબ આવશે ઘન. આપણી આસપાસ કાર્બન ડાયોક્સાઇડ સામાન્ય રીતે ખાલી જગ્યા સ્વરૂપમાં જોવા મળે છે. તો જવાબ આવશે વાયુ. ત્રીજું, વાયુ પદાર્થોનું પ્રવાહી એ રૂપાંતર થયા વિના સીધું જ ઘન પદાર્થમાં ઘનમાં રૂપાંતર થવાની પ્રક્રિયાનું નામ તો ઉદ્વપાતન. કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઘન સ્વરૂપને કયા નામે ઓળખવામાં આવે છે? તો સૂકો બરફ. પ્રવાહી અને વાયુ બંનેમાં સમાન હોય તેવા કોઈ પણ એક ગુણધર્મ જણાવો. તો પ્રવાહી અને વાયુ અવસ્થાને નિશ્ચિત આકાર હોતો નથી. ત્યાર પછી, ઓરડાના તાપમાને ધાતુની ઘંટડી ધન હોય છે હકીકત સાબિત કરતું એક કારણ આપો. તો ધાતુની ઘંટડી ઓરડાના તાપમાને ચોક્કસ આકાર અને કદ જાળવી રાખે છે, માટે તે ઘન છે. સાતમો સવાલ, ઘન પદાર્થ ઓગળવાની શરૂઆત થાય ત્યાર પછી તેને પૂરી પાડવામાં આવતી ઉષ્મા ઊર્જાને શું થાય છે? તો ઘનનું પ્રવાહીમાં રૂપાંતર કરવામાં ઊર્જા ગુપ્ત સ્વરૂપ થાય છે. ઉનાળા દરમિયાન માટલામાં રાખેલ પાણી ઠંડુ થાય છે તે માટે જવાબદાર ઘટના કઈ છે? તો જવાબ આવશે બાષ્પીભવન. પહેલું, જ્યારે ખાંડના સ્ફટિકો પાણીમાં ઓગળી જાય છે ત્યારે પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધતું નથી. શા માટે? જ્યારે ખાંડના સ્ફટિકો પાણીમાં ઓગળી જાય છે ત્યારે પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધતું નથી, કારણ કે તે ઘન સ્વરૂપમાં ખાંડના સ્ફટિકોનું કદ લગભગ દ્રાવણમાં ઓગળેલા ખાંડના પરમાણુઓના કદ જેટલું જ હોય છે. જ્યારે ખાંડના પાણીમાં ઓગળી જાય છે ત્યારે આ સુક્રોજ પરમાણુઓ એકબીજાથી અલગ થઈ જાય છે અને સમગ્ર પાણીમાં વિખેરાઈ જાય છે, એક સમાન મિશ્રણ બનાવે છે. તો ઓગળેલા ખાંડના અણુઓની આસપાસના પાણીના અણુઓનું પ્રમાણ અગાઉ ખાંડના સ્ફટિકોના કદ ની ભરપાઈ કરે છે, આમ પાણીમાં ચોખ્ખો વધારો થતો નથી. ત્યાર પછી બીજો સવાલ, તબીબો ભારે તાવ ધરાવતા વ્યક્તિના કપાળ પર ભીના કપડાની પટ્ટીઓ લગાવવાની સલાહ આપે છે, શા માટે? તો ભીના કપડાની પટ્ટીઓ કપાળને ઠંડુ કરવામાં મદદ કરે છે અને તેથી શરીરનું તાપમાન ઘટાડે છે. જ્યારે પાણી ત્વચાની સપાટી પરથી બાષ્પીભવન થાય ત્યારે તે શરીરમાંથી ગરમીને શોષી લે છે, જે ઠંડકની અસર તરફ દોરી જાય છે. આ તાત્કાલિક રાહત આપી શકે છે અને તાવને અસ્થાયી ધોરણે નીચે લાવવામાં મદદ કરી શકે છે. કપાળ પર ભીના કપડાની પટ્ટીઓ મૂકવાથી ગરમીની સંવેદના ઘટાડીને આરામ મળે છે અને તાવ સાથે સંકળાયેલ કેટલીક અગવડતાઓ દૂર થાય છે. ત્યાર પછી ત્રીજો સવાલ, જ્યારે આપણે પરફ્યુમ આપણી હથેળી પર મૂકીએ છીએ ત્યારે હથેળી શા માટે ઠંડી લાગે છે? તો અત્યારે બાષ્પશીલ પ્રવાહી છે, આથી તેનું ઓરડાના તાપમાને વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. આ વાયુના ઘટક કણો હવામાં ઝડપથી પ્રસરે છે. વાયુના અણુઓની ગતિજ ઊર્જા વધુ હોવાથી તે લાંબા અંતર સુધી ફેલાઈ શકે છે, તેથી આપણને અંતરની સુગંધ ઘણા લાંબા અંતર સુધી આવે છે. ચોથો સવાલ, શા માટે આપણે કપને બદલે રકાબીમાંથી ગરમ ચા દૂધ ઝડપથી પી શકીએ છીએ? તો સપાટીનું ક્ષેત્રફળ અથવા તો વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર વધે છે, આમ કપ કરતાં રકાબીની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોવાથી તેમાં રાખેલ ચા અથવા દૂધ ઝડપથી ઠંડા થાય છે, તેથી આપણે ચા કે દૂધ ઝડપથી પી શકીએ છીએ. બાષ્પીભવનને કારણે ઠંડક થતી હોય તેવી રોજિંદા જીવનમાં જોવા મળતી કોઈ પણ 2 ઘટનાઓ, તો જ્યારે આપણને પરસેવો થાય છે ત્યારે આપણી ત્વચા ઉપર ભેજ બાષ્પીભવન થાય છે, જે ગરમીને દૂર કરે છે અને આપણા શરીરને ઠંડક મળે છે. તો ભીના કપડામાંથી બાષ્પીભવન થતું પાણી કાપડમાંથી ગરમીને શોષી લે છે, જેના કારણે કપડું ઠંડુ પડે છે. ત્યાર પછી છઠ્ઠો સવાલ, ઉનાળામાં આપણને કયા પ્રકારના કપડાં પહેરવા જોઈએ? તો ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, કારણ કે શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળામાં આપણને વધુ પરસેવો થાય છે, જેનાથી આપણને ઠંડક મળે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસથી ઊર્જા મેળવી અને બાષ્પની અંદર ફેરવાય છે. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી જ
ઉષ્મ ઉર્જાનું આપણા શરીરમાંથી શોષણ થાય છે, જેથી આપણા શરીરને ઠંડક મળે છે. જોકે સુતરાઉ કાપડામાં પાણીનું અવશોષણ વધુ થાય છે, તેથી આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ વાતાવરણમાં સરળતાથી બાષ્પીભવન પામે છે. સાતમો સવાલ, વાતાવરણીય વાયુઓને પ્રવાહી બનાવવાની પદ્ધતિ સૂચવો. તો વાતાવરણીય વાયુઓનું બંધ પાત્રમાં દબાણ વધારીને અને તાપમાન ઘટાડીને પ્રવાહીકરણ થઈ શકે છે. ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહીમાં સામાન્ય રીતે ઓછી ઘનતા હોય છે, પરંતુ તમે જોયું હશે કે બરફ પાણી ઉપર તરે છે, શા માટે જણાવો. તો બરફ એ આંતર આણ્વીય પોલાણ ધરાવતું પાણીનું ઘન સ્વરૂપ છે. તેનું કદ વધુ પરંતુ દળ ઓછું હોવાથી તેની ઘનતા ઓછી છે, આથી બરફ પાણી ઉપર તરી શકે છે. ત્યાર પછી સેક્શન સી, એમાં એ પહેલું કહ્યું છે કે કેટલાક પદાર્થો તેમના કણો વચ્ચે આકર્ષણના વધતા ક્રમમાં ગોઠવાયેલા હોય છે, જે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય ગોઠવણી રજૂ કરે છે. તો જવાબ આવશે વિકલ્પ બી, N2 વાયુ અને પાણી અને લોખંડ. નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. તો વિકલ્પ એ, પ્રવાહી અવસ્થામાં પસાર થયા વિના ઘનનું વાયુ સ્વરૂપ વાયુમાં રૂપાંતરને ઉદ્ભવપાતન કહે છે. ત્રીજું, ઠંડા ગ્લાસ ભરેલા પાણીની સપાટી પર પાણીના ટીપા કઈ ઘટનાને કારણે જોવા મળે છે? તો બાષ્પીભવન. ચોથું, વાયુને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે નીચેનામાંથી કઈ સ્થિતિ સૌથી વધુ અનુકૂળ છે? તો ઊંચું દબાણ અને નીચું તાપમાન. પાંચમો સવાલ, નીચેનામાંથી કયા વાયુનો ગુણધર્મ નથી? તો ચોક્કસ આકાર ધરાવે છે. છઠ્ઠું, બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા લખો. તો પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને એક અને એક વાતાવરણ દબાણ અને 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉર્જા કહે છે. સાતમું, એક વાતાવરણીય દબાણ 173°C તાપમાનનું પાણી પ્રવાહી સ્થિતિમાં હશે? તો ખોટું. ખાલી જગ્યા ઉપર કણો વચ્ચેનું આકર્ષણ બળ ખાલી જગ્યામાં ખૂબ જ વધારે હોય છે. તો ઘન. નવમું, જ્યારે બર્નર દ્વારા ઉકળતા પાણીને સતત ગરમ કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયા દરમિયાન પાણીનું તાપમાન બિલકુલ વધતું નથી? તો સાચું. દસમું, પદાર્થની ખાલી જગ્યા સ્થિતિ ચોક્કસ આકાર અને કદ ધરાવે છે? તો જવાબ આવશે સ્થિતિ. 11મો સવાલ, નીચેનામાંથી કઈ સ્થિતિમાં હાઇડ્રોજનના વાયુના અણુઓ વચ્ચેનો અંતર વધશે? તો હાઇડ્રોજન વાયુના પાત્રના કદમાં વધારો. નીચેના પદાર્થો તેમના કણો વચ્ચેના આકર્ષણ બળના વધતા ક્રમમાં ગોઠવાયેલા છે? તો જવાબ આવશે સાચું. ત્યાર પછી 13મો સવાલ, જ્યારે રસોડામાં ખોરાક રાંધવામાં આવતો હોય ત્યારે તેની સુગંધ આપણા સુધી આવે છે, આ દ્રવ્યની કઈ વિશેષતા છે? તો તાપમાન. એક તરવૈયો સ્વિમિંગ પૂલમાં પાણીમાંથી પસાર થવામાં સક્ષમ છે, આ દ્રવ્યની કઈ વિશેષતા છે? તો અવકાશ. શિયાળો પૂર્ણ થયા પછી આપણે ઉનના કપડામાં નેપચ્યુલની ગોળીઓ રાખી અને પેક કરીએ છીએ. સમય જતાં ગોળીઓ કદમાં નાની થતી જાય છે, તેને ઉદ્ભવપાતન કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3B, નીચે આપેલા 5 પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપવાનો છે. એમાં પહેલો સવાલ અહીંયા આપણને આપેલો છે, એના ઉપરથી સવાલ છે કે આ માટે જવાબદાર ઘટનાનું નામ. તો આ માટે જવાબદાર ઘટના પ્રસરણ છે. બી, પદાર્થના કણોની આ અવલોકન સાથે સંકળાયેલી લાક્ષણિકતા ઓળખો. તો અવલોકન સાથે સંકળાયેલી લાક્ષણિકતા પ્રસરણ ક્ષમતા છે. દ્રવ્યના કણો, એટલે કે આ કિસ્સામાં વાદળી ચાકના કણોની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે, જ્યારે તક મળે ત્યારે અન્ય કણો સાથે એકબીજા સાથે એકસરખી રીતે ભળી જાય છે, જેમ કે જ્યારે ચાક પાણીમાં ઉમેરવામાં આવે. સી, પાણી પ્રવાહી એ પદાર્થની એવી સ્થિતિ છે જેમાં કણો માત્ર નબળા આકર્ષણ બળને કારણે ગતિશીલ હોય છે. તો જવાબ છે ખોટું. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે તે બતાવતી એક પ્રવૃત્તિ લખો. તો તમારા વર્ગના કોઈ એક ખૂણામાં થોડા સમય પહેલાં બુજાયેલી અગરબત્તી મૂકો. તેમાંથી ઉદ્ભવતી સુગંધ લેવા માટે તમારે તેની નજીક જવું પડે છે. બુજાયેલી અગરબત્તીમાંથી ઉદ્ભવતી સુગંધ લેવા માટે નજીક જવું પડે છે. જો આ અગરબત્તીને સળગાવવામાં આવે તો શું થશે? શું તે દૂરથી એની સુગંધ મળે છે? તો અગરબત્તીની સળગાવવાથી ઉદ્ભવતી સુગંધ આપણને દૂરથી પણ મળે છે. નિષ્કર્ષ, દ્રવ્યના કણો સતત ગતિ કરે છે, તાપમાન વધતા તેની ગતિમાં વધારો થાય છે. નીચેના પદાર્થોની દ્રવ્ય અવસ્થાઓ લખો. પુસ્તક કાર્બન મોનોક્સાઇડને પાણી, પુસ્તક ઘન સ્વરૂપે, કાર્બન મોનોક્સાઇડ વાયુ સ્વરૂપે અને પાણી છે તે પ્રવાહી સ્વરૂપે. ત્યાર પછી છે વૈજ્ઞાનિક કારણો. તો SO2 એ વાયુ પદાર્થ છે. તો SO2 એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પદાર્થ છે, કારણ કે તેના કણો વચ્ચેની જગ્યા વધુ હોય છે અને પ્રસરણનો દર વધુ હોય છે. ઈંટ એ ઘન પદાર્થ છે, કારણ કે ઘનના કણો વચ્ચેની જગ્યા ખૂબ જ ઓછી આવેલી હોય છે અને તે દળ અને કદ ધરાવે છે તથા નિશ્ચિત આકાર ધરાવે છે. માટે કહી શકાય કે ઈંટ એ ઘન પદાર્થ છે, વનસ્પતિ તેલ એ પ્રવાહી પદાર્થ છે, કારણ કે પ્રવાહી સ્વરૂપ તરલ અને તેના કણો વચ્ચે જગ્યા આવેલી હોય છે અને તે તરલતાને કારણે તે વસ્તુ પ્રમાણે આકાર ધરાવે છે. હવે ઈંટ એ ઘન પદાર્થ છે. તો ઈંટ એ ઘન પદાર્થ છે કારણ કે તે ચોક્કસ આકાર અને કદ જાળવી રાખે છે. મજબૂત આંતર પરમાણુ બળો ધરાવે છે, તેમના કણોને એકસાથે પકડી રાખે છે. ઈંટ કઠોર અને નક્કર હોય છે. ઈંટનું ચોક્કસ ગલન બિંદુ પણ છે જ્યાં તે પ્રવાહીમાં રૂપાંતર પામે છે. આ ગુણધર્મો ઈંટને પ્રવાહી અને વાયુઓથી અલગ પાડે છે, તેમને ઘન પદાર્થોની શ્રેણીમાં નિશ્ચિતપણે મૂકે છે.
વનસ્પતિ તેલ એ પ્રવાહી પદાર્થ છે. તો વનસ્પતિ તેલ એક પ્રવાહી પદાર્થ છે કારણ કે તેના પરમાણુઓ નબળા આંતર પરમાણુ બળો ધરાવે છે જે તેને વહેવા દે છે. વનસ્પતિ તેલને જે પાત્રમાં નાખવામાં આવે છે તેવા પાત્રનો આકાર લે છે. આમ વનસ્પતિ તેલ ચોક્કસ આકાર અને કદ જાળવી રાખી શકતું નથી. આમ તે ઘન પદાર્થોથી અલગ પડે છે માટે વનસ્પતિ તેલ એ પ્રવાહી પદાર્થ છે. ત્યાર પછી નીચેનામાંથી કયું દ્રવ્ય છે શા માટે? તો નારંગીનો રસ એ દ્રવ્ય છે કારણ કે દ્રવ્ય એ પ્રવાહી સ્વરૂપમાં મળે છે અને પ્રવાહી સ્વરૂપમાં કણો વચ્ચેની જગ્યા આવેલી હોય છે અને દ્રવ્ય બીજા દ્રાવક પદાર્થોને ઓગાળી શકે છે. ત્યાર પછી સેક્શન ડી કુલ 6 માર્ક્સનો છે. નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં પાણીનું બાષ્પીભવન વધારે થાય? તો પાણીના તાપમાનમાં વધારો થાય ત્યારે. બીજું, પાણી ભરેલા એક પ્યાલામાં એક ચપટું મીઠું નાખીને હલાવતા તેના સ્તરમાં કેવો ફેરફાર થશે? તો પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી. તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ તો કે વધે છે. ચોથું, ખાલી જગ્યા એટલે ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા સિવાય સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર, તો ઉદ્ભવપાતન. ઉનાળામાં મટકામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના આ આકૃતિ છે. વિધાન ખરું છે કે ખોટું? તો જવાબ આવશે ખોટું. ખુરશી એ દ્રવ્ય છે તો ખરું. ઘન પદાર્થમાં દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે તેથી તે દબાઈ શકતા નથી, તો ખોટું. નીચેનામાંથી સાચી જોડ કઈ છે? તો તમારા વર્ગના કોઈ એક ખૂણામાં અગરબત્તી સળગાવેલી હોય તેની સુગંધ દૂર સુધી પ્રસરે છે કારણ કે દ્રવ્યના કણો ગતિશીલ છે. નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં સિરિંજમાં પ્રિસ્ટન સૌથી વધારે દબાવી શકાશે? તો આ જવાબ આવશે આકૃતિ એ. ત્યાર પછી 10મો સવાલ, કોઈપણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે? તો કોઈપણ દ્રવ્યની આસપાસ થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન અચળ રહે છે કારણ કે દ્રવ્યને આપવામાં આવેલી આ ઉર્જા કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્ય અવસ્થાને બદલાવવા માટે વપરાય છે. તેથી તાપમાનમાં કોઈપણ ફેરફાર દર્શાવ્યા સિવાય દ્રવ્ય આ ઉર્જાને શોષી લે છે. આ ઉર્જા ઘટક કણો વચ્ચે છુપાયેલી હોય છે જેને ગુપ્ત ઉષ્મા કહે છે. આમ ગુપ્ત ઉષ્માને કારણે તાપમાન અચળ રહે છે. પ્રશ્ન નંબર 4B, આ વિભાગમાં કુલ 4 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો. પહેલું, નીચેની પરિસ્થિતિઓમાં બાષ્પીભવનના દરમાં કેવો ફેરફાર થશે? એ, ભીના કપડાને પહોળા કરીને સૂકવીશું તો વધશે. ભીના કપડાને તડકામાં સૂકવીશું તો વધશે. ભીના કપડાને બંધ રૂમમાં સૂકવીશું તો ઘટશે. ભીના કપડાને ખુલ્લામાં સૂકવીશું તો વધશે. બીજું, નીચેના વિધાનોની વૈજ્ઞાનિક સમજૂતી આપો. એમાં એ, ઉનાળામાં સુતરાવ કપડાં પહેરવા વધુ હિતાવહ છે. તો ઉનાળામાં સુતરાવ કપડાં પહેરવા વધુ હિતાવહ છે કારણ કે શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળામાં આપણને વધુ પરસેવો થાય છે જેથી આપણને ઠંડક મળે છે અને બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસની ઉર્જા મેળવીને બાષ્પમાં ફેરવાઈ જાય છે અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉષ્મા ઉર્જાનું આપણા શરીરમાંથી શોષણ થાય છે જેથી શરીરને ઠંડક મળે છે. જો કે સુતરાવ કપડામાં પાણીનું અવશોષણ વધુ થાય છે તેથી આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ વાતાવરણમાં સરળતાથી બાષ્પીભવન પામે છે. આપણને અત્તરની સુગંધ ઘણા લાંબા અંતર સુધી આવે છે. તો અત્તર એ બાષ્પશીલ પ્રવાહી છે. આથી તેનું ઓરડાના તાપમાને વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. આ વાયુના ઘટક કણો હવામાં ઝડપથી પ્રસરે છે. વાયુના અણુઓની ગતિ જ ઉર્જા વધુ હોવાથી તે લાંબા અંતર સુધી ફેલાઈ શકે છે. તેથી આપણને અંતરની સુવાસ જે છે તે લાંબા અંતર સુધી આવે છે. પ્રશ્ન નંબર 3, નીચેના વાજબીપણા માટે 2 કારણો. એમાં તેલ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. તો ઓરડાના તાપમાને તેલ સરળતાથી વહી શકે છે. તેલને ચોક્કસ આકાર હોતો નથી. આથી તેલ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપ છે. લાકડાનું કબાટના ઓરડાને તાપમાન ઘન છે. તો લાકડાનું કબાટ ચોક્કસ આકારને કદ ધરાવે છે. એનું સરળતાથી આપમેળે સ્થળાંતર થઈ શકતું નથી. તે અદબનીય તેમજ દ્રઢ છે. તે લાકડાનું કબાટ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. ત્યાર પછી, ગરમ તેમજ સૂકા દિવસોમાં કૂલર વધુ ઠંડક ધરાવે છે. તો ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી આ દિવસોમાં કૂલર વધુ ઠંડક આપે છે. કપૂરને ગરમ કરતાં તેનું સીધું વાયુમાં રૂપાંતર થાય છે. તો વાયુ એ ઉદ્ભવપાતી પદાર્થ હોવાથી તેનું ઘનમાંથી વાયુમાં રૂપાંતર થઈ જાય છે. તો દોસ્તો, ફરી મળીશું આપણે એક નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર દરેક એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને PDF મળતા રહેશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો મારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ જે વિડીયો છે તેનો અભ્યાસ કરી શકે.